તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં અખાદ્ય ચીજવસ્તુઓ પકડવાની કામગીરી તેજ બનાવી છે ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં ડીસા પાલમપુર હાઈવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગો 36 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો સીઝ કર્યો હતો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી એચ પટેલે જણાવ્યું હતું કે શંકાસ્પદ માવાના 2 સેમ્પલ લેવાયા છે જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે રિપોર્ટ ના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે